નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 30 ઓગસ્ટ 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. 29 ઓગસ્ટના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, તાજેતરના ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો તેના જવાબમાં આવશે પિયુષ ગોયલ, એટલે કે આન્સર ડી. અને પિયુષ ગોયલ એ હાલમાં રેલ મંત્રી તરીકેનું પદ પણ સંભાળે છે. હવે આજનો સવાલ જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, તે સવાલ છે, 1944માં ટોંગબીનું યુદ્ધ હાલના કયા વર્તમાન શહેરની રાજધાની નજીક થયું હતું? નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો. રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 29 ઓગસ્ટ. હવે 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. એટલે આ એક તમારે ધ્યાનમાં રાખવું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટ કયા ખેલાડીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે? તો તેના જવાબમાં આવે મેજર ધ્યાનચંદ. અને મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સ્યુસાઇડ પ્રિવેન્શનની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની? તો તેના જવાબમાં આવશે PV સિંધુ, એટલે કે આન્સર સી. હવે PV સિંધુનું પૂરું નામ જોઈએ તો PV સિંધુનું પૂરું નામ છે ઉસરેલા વેંકટા સિંધુ, જે મોટાભાગના વિદ્યાર્થીઓને આ નામ ખબર હોતી નથી. અને PV સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેના જવાબમાં આવશે બેડમિન્ટન. અને તેના કોચનું નામ શું છે? તો તેના કોચનું નામ છે પુલેલા ગોપીચંદ. ત્યારબાદનો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ભારતના કયા સ્ટેડિયમથી શરૂ કરી? તો તેના જવાબમાં આવશે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દ્વારા તાજેતરમાં કેટલી નવી યુનિવર્સિટી ખોલવાની જાહેરાત કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે 50. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છે સત્યપાલ મલિક. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના વિદેશ પ્રધાન SK જયશંકરે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં કયા મહાન પુરુષની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો તેના જવાબમાં આવશે મહાત્મા ગાંધી, એટલે કે આન્સર એ. હવે મોસ્કો ક્યાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે મોસ્કો જે છે તે રશિયામાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, ઇન્ડિયા સિક્યુરિટી શિખર સંમેલન ભારતમાં ક્યાં આયોજિત થયું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર સી. હવે ઇન્ડિયા સિક્યુરિટી શિખર સંમેલનની મુખ્ય થીમ શું હતી?
તો તેની મુખ્ય થીમ હતી ટુવર્ડ્સ અ ન્યૂ નેશનલ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટર્જી. ત્યારબાદનો પ્રશ્ન, પાકિસ્તાને તાજેતરમાં કઈ મિસાઇલનું પરીક્ષણ કર્યું? તો તેના જવાબમાં આવશે ગજનવી, એટલે કે આન્સર બી. હવે ગજનવી મિસાઇલ જે છે તે 290 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે અને તેમાં 700 કિલોગ્રામ સુધીના વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ભારત પાસે અગ્નિ 3 મિસાઇલ છે જેની મારક ક્ષમતા 3000 કિલોમીટર સુધીની છે. ત્યારબાદનો પ્રશ્ન, કોઈ ઇન્ડિયાના નવા ચેરમેન કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે પ્રમોદ અગ્રવાલ, એટલે કે આન્સર એ. હવે પ્રમોદ અગ્રવાલની પહેલા કોલ ઇન્ડિયાના ચેરમેન કોણ હતું? તો તેના જવાબમાં આવશે એ કે ઝા, જે કોલ ઇન્ડિયાના પ્રમોદ અગ્રવાલ પહેલાના ચેરમેન હતા. અને કોલ ઇન્ડિયાનું હેડક્વાર્ટર આવેલું છે કોલકાતામાં. આમ અહીં આપણે આજે 30 ઓગસ્ટ 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.